जय श्री कृष्ण बाल मित्रों, प्रेरणा विद्यालय में आपनु हार्दिक स्वागत छे। आजे आपणे लेशु धोरण 3 गणित पुनरावर्तन। जे आगळ आपणे गणितना भाग 1 मां सरवाळा, बादबाकी अने खाली जग्यानी समजूती मेळवी, तो हवे आपणे ले गणीशु व्यवहारिक दाखला। तो व्यवहारिक दाखला केवी रीते गणवा, एना जवाब केम मूकवा, एना विशे आजे आपणे समजशुं। तो व्यवहारिक दाखला पहेलो प्रश्न छे, एमां के पहेलो दाखलो छे के एक बॉक्स में 124 पेन्सिल होय तो आवा 5 बॉक्स में केटली पेन्सिल थाय। एक बॉक्स नुं आपणे आप्युं छे 5 नुं गोतवानुं छे। जो कोईपण दाखलानी अंदर एक वस्तुनुं आप्युं होय अने वधारे वस्तुनुं गोतवानुं होय तो एना माटे आपणे गुणाकार करवो पड़े छे। तो 124 × 5, तो 5 × 24 ની 0, વધી 2, 5 × 2 = 10, 10 × 2 = 12, 12 નો બગડો, વધી 1, 5 × 1 = 5, 5 × 1 = 6। તો 5 બોક્સમાં કેટલી પેન્સિલ થાય? જવાબ પણ લખવાનો છે, જવાબ નીચે લખવાનું ભૂલાઈ જાય નહીં। તો કે 5 બોક્સમાં 620 પેન્સિલ થાય। तो खास ध्यान आपे, नीचे आ जवाब लखो पण व्यवहारिक दाखला नी अंदर फरजियात छे। जो आ जवाब तमे नहीं लखो तो आनो एक मार्क्स मळे छे, तो ए तमारो अर्धो मार्क्स कपाई जाशे। खास ध्यान आपे, आ पद्धतिनो दोढ अने आनो अर्धो मार्क्स, एम करीने दाखलाना बे मार्क्स थता होय छे। एटले परीक्षानी अंदर जवाब साथे आवी रीते दाखलो गणवो फरजियात छे। त्यार पछीनो बीजो दाखलो छे કે એક ખોખામાં 84 લખોટી સમાય છે, તો આવા 11 ખોખામાં કેટલી લખોટી સમાય? એક ખોખામાં 84 લખોટી છે, એને ગુણ્યા 11। હવે અહીંયા બે રકમનો દાખલો છે, એટલે ખાસ ધ્યાન આપે બે રકમના દાખલામાં કે આપણે કઈ રીતે આને શરૂઆત કરશું। તો નીચે બે સંખ્યા છે, એટલે પહેલા તો આપણે એકમ દશકની શૂન્ય મૂકવી પડે, પછી 4 × 1 = 4, 1 × 2 = 8, 1 × 4 = 8, આ બંનેનો સરવાળો કરવાનો છે। 4 × 8 = 4, 12 નો બગડો, વધી 1 × 9, તો 11 બોક્સમાં કેટલી સમાય લખોટી? જવાબ, 11 બોક્સમાં 924 લખોટી સમાય। ત્યાર પછીનો ત્રીજો દાખલો છે કે નયન 30 રૂપિયાની રમકડાની મોટર કાર અને 12 રૂપિયાનો ભમરડો ખરીદે છે, તો તેણે કેટલા રૂપિયાની ખરીદી કરી કહેવાય? હવે જો એ રૂપિયા છે બરાબર, અને બે રકમ આપેલી છે કે બંને વસ્તુ ખરીદે છે, તો તેણે કેટલા રૂપિયા વેપારીને આપ્યા? આપણે કોઈ વસ્તુ કરિયાણાની દુકાને લેવા જઈએ અને વસ્તુ ખરીદીએ, અને પછી આપણે જેટલી વસ્તુ થાય એનો એ લોકો શું કરે છે? ટોટલ મારે છે, એટલે કે સરવાળો કરે છે। તો કે 30 રૂપિયાની મોટર અને 12 રૂપિયાનો ભમરડો, હવે આ બંનેનો સરવાળો કરવાનો છે કે 2 અને 4, તો કુલ રૂપિયા નયને કેટલા રૂપિયાની ખરીદી કરી? તો જવાબ લખવાનો છે, નયને 42 રૂપિયાની ખરીદી કરી। ત્યાર પછીનો ચોથો દાખલો છે કે તરુણ પાસે 30 રૂપિયા અને 50 પૈસા, જો અહીં રૂપિયા અને પૈસા બંને વસ્તુ છે, એટલે ખાસ ધ્યાન આપે, રૂપિયા અને પૈસા 30 રૂપિયા અને 50 પૈસા હતા, તેમાંથી તેણે 15 રૂપિયા અને 50 પૈસાની પેન ખરીદી, તો તેની પાસે કેટલી રકમ બાકી રહી? જો રકમમાં ખાસ ધ્યાન આપો, બાકી ઉતાવળ નહીં કરતા વાંચવામાં, બાકી તો શું કરશું? હવે અહીં ઉપર લખશું રૂપિયા અને પૈસા। હવે આ લખાઈ ગયું સરસ મજાનું બોક્સ ગાળવાનું છે, તો રૂપિયા કેટલા છે? 30, આ એક લીટી છોડવાની છે બધી માટે, પૈસા કેટલા છે? 50, શું છે? હું હતું, આ એની પાસે રૂપિયા હતા, પછી એણે શું કર્યું છે કે રૂપિયામાં કોણ છે? તો કે 15, પૈસામાં કેટલા છે? 50,
खरीदी करी, खरीदी करी छे एटले बादबाकी। जीरो पांच माथी पांच जाए एटले जीरो, जीरा माथी पांच नो जाए एटले दसको, अहीं रह्या बे, अहीं दस, दस माथी पांच जाए एटले पांच, बे माथी एक जाए एटले एक। तो कुल केटला बाकी रह्या? तरुण पासे केटला बाकी रह्या? जवाब, तरुण पासे 15 रुपया बाकी रह्या। त्यार पछीनो प्रश्न छे के नीचे आपेली संख्याओनी बेकी संख्या लखो। तो बेकी संख्या लखवा माटे तमारे एकमनो अंक ज जोवानो होय छे। कयो अंक जोवानो होय छे? के एकमनो अंक। तो कोई पण संख्यानो एकमनो अंक 2 4 6 8 કે 0 હોય એ સંખ્યાને આપણે બેકી સંખ્યા કહીએ છીએ। તો આપણને અહીંયા પૂછે 40 થી 60 ની વચ્ચેની સંખ્યા લખવાની છે। 40 થી લેવાની અને 60 સુધીની જ લેવાની છે, આગળ કાંઈ ચલાવવાની નથી। સૂચના પર ધ્યાન આપવાનું કે બેકી સંખ્યા માંગી છે। તો 40 એ બેકી સંખ્યા છે કારણ કે એકમનો અંક શું છે? 0। તો એ લ્યો તો ચાલે અને નો લ્યો તોય ચાલે। 40 પછી 41 એ કેવી સંખ્યા છે? કારણ કે એને એકમનો અંક 1 છે એટલે એકી સંખ્યા છે। તો આ 42 44 46 48 50 52 54 56 58 અને 60। હવે જુઓ આ બધામાં એકમના અંક તમે જુઓ કે 0 0 2 4 6 8 0 2 4 6 8 તો આ બધા એકમના અંકો છે, એટલે કે જમણી બાજુનો પહેલો અંક એને એકમ કહેવાય છે। એના ઉપર ધ્યાન આપવાનું છે તમારે એકી બેકી સંખ્યામાં કે જમણી બાજુનો પહેલો અંક 2 4 6 8 કે 0 જ હોવો જોઈએ। ત્યાર પછીનો પ્રશ્ન છે કે 115 થી 125 ની વચ્ચે આવતી બેકી સંખ્યાઓ લખો। તો 115 જો 5 છે એ એકી સંખ્યા છે એટલે એને આપણે લઈ શકશું નહીં। તો 115 પછી કોણ આવે? તો કે 116। પછી 17 છે એ એકી સંખ્યા છે તો નહીં લઈએ કે 118 120 122 124। આમાં આપણે એટલી સંખ્યા આવશે કારણ કે આપણે 25 કીધા છે એટલે આગળ આપણે લઈ શકશું નહીં। અને આ 5 છે 25 125 એ પણ એકી સંખ્યા છે એટલે એને પણ આપણે લખી શકશું નહીં। બેકી સંખ્યામાં એકમના અંકો ઉપર જ ધ્યાન આપવાનું છે કે જેથી કરીને તમારી સંખ્યા સાચી પડે। આ બંને ઉપર કાંઈ ધ્યાન આપવાનું નથી, આગળની સંખ્યા ગમે એ હોય તમારે એકમનો અંક જ જોવાનો છે। ત્યાર પછી 608 થી 628 ની વચ્ચે આવતી બેકી સંખ્યા, તો 608 8 એ બેકી સંખ્યા છે તો આપણે એને લખી શકીએ કે 608। પછી 609 તો એનો લખીએ કે કારણ કે 9 એ એકી સંખ્યા છે તો 610 612 614 616 618 620 622 624 626 628। તો આ છેલ્લો અંક 28 આવ્યો, આપણને પણ અહીંયા 28 મળી ગયું, અહીંયા 8, આ એની બધી વચ્ચેની સંખ્યાઓ છે। તો આ એકી બેકી સંખ્યામાં બરાબર ધ્યાન આપવાનું છે, એકમના અંક ઉપર ખાસ ધ્યાન આપવાનું છે અને અહીંયા તમને જે માંગી છે એ જ સંખ્યા લખવાની છે, બીજી કોઈ લખવાની નથી। હવે તમને એક સરસ મજાનું કોષ્ટક આપેલું છે, એમાં સૂચના છે કે સૂચના પ્રમાણે નીચેના જવાબ લખો। તો તમને એક કોષ્ટક આપ્યું છે કે આમાં શું છે? સળી ગોળા, ઠંડુ પીણું, આઈસ્ક્રીમ, શરબત અને જ્યુસ, તો કોને શું ભાવે છે એના નીચે સવાલ લખ્યા છે। હવે જો સૌથી મનપસંદ ઠંડી વાનગી કઈ છે? તો જોવાનું કે સૌથી વધારે કોનામાં છે, તો કે આઈસ્ક્રીમ, તો સૌથી વધારે વાનગી આઈસ્ક્રીમ। કેટલા લોકોને જ્યુસ ભાવે છે? એટલે જ્યુસ ભાવે એટલે ગણવાના છે કે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11, તો 11 લોકોને જ્યુસ ભાવે છે।
કેટલા લોકોને સળીગોળા ભાવે છે? તો સળીગોળા માટે ગણવાના છે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. સળીગોળા 13 લોકોને ભાવે છે. કેટલા લોકોને ઠંડુ પીણું પસંદ છે? તો ઠંડા પીણામાં જવાનું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આમાં તમારે જે તમારે સવાલ વાંચવાનો ને એમાંથી ઉપરથી જવાબ ગોતવાના છે, ક્યાંયથી જવાબ ગોતવાના નથી. એટલે આમાં ખાસ ધ્યાન આપજો, જવાબ તમારે ઉપરથી જ ગોતવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલી પેટર્નને આગળની પેટર્ન બનાવો. તો તમને અહીંયા જે પેટર્ન આપી છે એનાથી આપણે આગળની આગળ પેટર્ન બનાવવાની છે. તો આપણને પહેલાં એક ત્રિકોણ આપ્યું છે, પછી બે ત્રિકોણ આપ્યા છે, હવે આપણે ત્રણ ત્રિકોણ દોરવાના છે. તમારે સ્કેલનો જ ઉપયોગ કરવાનો છે, સ્કેલ વગર તમે દોરતા નહીં. હવે ત્રણ પછી ચાર, તમારે આમાં સ્કેલ જ લેવાની છે, ભૂલતા નહીં. અને હવે પાંચ, પેટર્ન આવી રીતે આગળ વધારવાની છે, ત્રણ ચાર અને આ પાંચ. ત્યાર પછી 1, 4, 5, 6, 7, 8, 9. હવે આવે 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. હવે જો રાઉન્ડ આપ્યું છે, રાઉન્ડને એક જ છે, પછી બે, હવે આપણે કેટલા કરશું? ત્રણ. તો 1, 2, 3. હવે કેટલા કરશું? 4. 1, 2, 3, 4. હવે તો કે 1, 2, 3, 4 અને 5. ત્યાર પછી આપણે રાઉન્ડ આપ્યા છે, જુઓ, પહેલા ડાબી બાજુ પછી જમણી બાજુ. તો હવે આપણે ક્યાં આવશે? તો કે નીચે. હવે ક્યાં આવશે? તો કે ડાબી બાજુ. હવે ક્યાં આવશે? તો કે જ્યાં પહેલા પહેલું હતું એવી રીતે ઉપર. તો આ જે તમારું પરીક્ષાલક્ષી ગણિતનું પુનરાવર્તન છે અહીંયા પૂરું થાય છે. આ જેટલો વિડીયો ભાગ ગણિતના ભાગ 1 અને 2 આપ્યા છે અને તમારે વારંવાર જોયા કરવાના છે કે જેથી કરીને તમારા હાથમાં પેપર આવે ત્યારે તમને સરળતાથી અને ઝડપથી સમજાઈ જાય. એના માટે પ્રેક્ટિસ કરજો, સરસ મજાનું બુકમાં પણ લખજો. જય શ્રી કૃષ્ણ બાળકો.